माइनॉरिटी अने पीएनजी तमाम गरीब पीड़ित शोषित वंचित समुदायों ने आत्मसन्मान की छाती खोली जीवता शीखव्यू एटला माटे बधा ज महानुभावों ने आपणे याद करीए छीए। साथियों आजनी आ मीटिंग में एक बहुत महत्वपूर्ण एजेंडा है जाति आधारित वस्ती गणतरी। जो ओबीसी समाज में वास्तविक वस्ती की गणतरी थाय तो देश के अंदर साचा अर्थमा जो जाति आधारित वस्ती गणतरी थाय तो कोई पण सरकार ने पेट में दुखव जोईए नहीं। और दरेक सरकार ने दरेक राजकीय पक्ष मित्रों ने आ मंच बिन राजकीय रीते गरीबों वंचितों अवाज बनी कहवा मांगे छे देश की अंदर जेटला पण ईटोना भठ्ठा छे जेटली पण केमिकल नी फेक्टरीओ छे जेटली पण कंस्ट्रक्शन नी साइटो छे दरेके दरेक जग्याए काळी मजूरी करनारो श्रमजीवी मेहनतकश वर्ग कोई होय त्या देशनो दलित आदिवासी ओबीसी माइनोरिटी अने डीएनटी समुदाय छे। अने जो आ समुदायनी जाति आधारित वस्ती गणतरी थाय तो दूधनु दूध अने पाणीनु पाणी थई जाय अने खबर पड़े आ देश नी अंदर संसाधनों पर कब्जो केटलो छे आ देश नी अंदर टेन्डर कोना पास थाय छे माइनिंग ने लीजो कोने मळे छे कॉन्ट्राक्ट कोने मळे छे अने जमीनों नी फाळवणी कोने थाय छे। आ गुजरात नी अंदर छेल्ला 25 वर्ष मां जे जमीनों नी फाळवणी थई એ અદાણી અંબાણી અને એહસાન ને થઈ અને એ પૂર્વેની સરકારમાં જયારે જમીનોની ફાળવણી થઈ જયારે પણ સાથળી થઈ ત્યારે દલિત આદિવાસી અને ઓબીસી ને થઈ। આજે વસ્તી ગણતરી અને આજના સ્વાભિમાન ધરણા એવું માનું છું કે આવનારા દિવસોમાં એક નવી ગરીબોની વંચિતની રાજનીતિની દિશામાં એક પહેલો કદમ છે એક ઐતિહાસિક પહેલ છે। અને આજે આ ઐતિહાસિક ઘટના ઐતિહાસિક કદમ ને આનાથી 10 ગણી તાકાત આપવા માટે આખા ગુજરાતના ખૂણે ખૂણે ફરીને હવે દલિત આદિવાસી ઓબીસી માઇનોરિટી અને ડીએનટી સમાજની એકતા મજબૂત કરવા માટે કટિબદ્ધ થવાનો પણ સંકલ્પ કરીએ છીએ। સાથીઓ આજે આ સ્વાભિમાન ધરણા છે અને જ્યારે સ્વાભિમાનની વાત આવે ત્યારે થોડીક ચપટીક વાત આદિવાસી દલિત અને મુસ્લિમ સમાજની સવિશેષ કરવાની થાય। આજે ઓબીસી સમાજના મંચ પર બિરાજેલા ઓડિયન્સમાં બેઠેલા સૌ સાથીઓને એક વિનંતી કરું છું કે ગામડાઓની અંદર આજે પણ જ્યારે કુવાઓ દલિતો માટે ખુલ્લા ના હોય ગામડાઓની અંદર આજે પણ લાંબી મૂછ રાખવા બદલ કે વળઘોડો કાઢવા બદલ દલિત સમાજના આત્મસન્માનને ઠેસ પહોંચાડવામાં આવે ત્યારે તમને વિનંતી કરું છું કે ઓબીસી સમાજ મોટો ભાઈ બનીને એ દલિત સમાજની પડખું ભરે અને દલિત અને ઓબીસી સમાજ સાથે મળીને આદિવાસી ભાઈઓ જેમના લોહીને પરસેવાથી ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું છે એ આદિવાસી ભાઈઓને એના દાહોદમાં ગોધરામાં પંચપાલમાં ઉચ્છલમાં નિકેલમાં વ્યારામાં જંગલ જમીનનો કબજો વાપરવા માટે આપણે લડીએ અને દરેક આદિવાસી ઓબીસી સૌ લોકો સાથે મળીને ચિંતા કરીએ એ લુણવા ગામની દીકરીની જેને 15 ઓગસ્ટના દિવસે પહેલો નંબર આવવા છતાં એનું નામ બીજા નંબરે બોલ્યું અને એના આત્મસન્માનને ઠેસ પહોંચાડવામાં આવી તો દીકરી માટે કહેવા માંગુ છું કે આ મંચ ઓડિયન્સ પરના બેઠા તમામ સાથીઓ અને સામે બેઠેલા આપણે બધા એ દીકરીની પર સાથે છીએ। આ જ્યારે કરીશું ત્યારે સાચા અર્થમાં દલિત આદિવાસી ઓબીસી માઇનોરિટી મહિલા કિસાન મજદૂર આ બધાની એકતા થશે અને બધાની જ્યારે એકતા થશે ત્યારે સાચા અર્થમાં બિરસા મુંડા જ્યોતિબા ફૂલે અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બનશે। આવો સાથે મળીને આપણે ગુમાવવાનું કંઈ નથી દલિતો જોડે આદિવાસી જોડે ઓબીસી જોડે ટીએનટી જોડે માઇનોરિટીઝ જોડે કશું જ નથી બધા કાળી મજૂરી કરનારા શ્રમજીવીઓ છે અને બીજી બાજુ એક લૂંટ કરનારો 8-10-12-15% વર્ગ છે। આવો 80% તાકાત ઉભી કરીએ અને લૂંટનારા શોષણ કરનારા અત્યાચાર અને જુલ્મ કરનારા લોકોની સ્થાને એમની સામે ફક્ત સંમેલન નહીં આ ગાંધીનગર અમદાવાદની સડકોમાં ચક્કા જામ કરીએ એવું જો કરીશું તો ઇતિહાસ અદરતને આપણે યાદ કરશે। આજે સહુ મહારાજને ફરી એક વાર યાદ કરી મારી વાણીને વિરામ આપું છું। અભિતભાઈ વંજુપરના સૌ સાથીઓ એમને જે પ્રમાણેનો પ્રયત્ન કર્યો આ પ્રયત્નમાં હજી વધારે પ્રાણ ફૂટીએ
હજી વધારી આપણી એકતાને તાકાતને મજબૂત કરીએ. હજી આ વિચારને ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં, દરેકે દરેક તાલુકામાં, દરેકે દરેક ગામમાં લઈ જઈએ અને સ્વયંભૂ ગુજરાતની અંદર દરેક આદિવાસી ઓબીસી માઇનોરિટી અને ડીએમટીની એક નવી તાકાત ઊભી થાય. છેલ્લે માનનીય મંચ પરના સૌ સાથીઓની સમક્ષ એક વિનંતી કરું છું કે આપણે બધા દરેક આદિવાસી ઓબીસી માઇનોરિટીની ચિંતાને વાત કરીએ છીએ, પણ ગરીબોમાં પણ ગરીબ એવો ડીએમટી સમાજ જે ભટકતી વિચરતી વિમુક્ત જાતિઓના લોકો છે એની ચિંતા પણ કરીએ, એની માગણી પણ આપણા એજન્ડામાં આવે એવી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને એના માટે આપ સૌનો આભારી માનું છું. આપણે બધા સાથે પણ એક નારો લગાવીશું, હું કહીશ લડેંગે અને બધા કહેશો જીતેંગે, પણ બે હાથ ઉભા કરીને તાકાત સાથે લડેંગે. સ્વાભિમાન ઘરના પ્રસંગને શોભાવવા માટે આવેલા ગામે ગામથી ગુજરાતમાંથી આવેલા યુવાનો વડીલો માતાઓ બહેનો આપ સૌને નતમસ્તક વંદન. રાત ટૂંકી વેશ જાજા બે મિનિટમાં બેન પૂરું કરવાનું કહ્યું એટલે ભાષણબાજી નહીં કરું, પણ આ સત્તાના નશામાં અહંકારી બનેલા સત્તાધીશોને એટલી ચોક્કસથી કહીશ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10% અનામતનો છેદ ઉડાડી અને ગુજરાતની સૌથી વધુ બહુમતી ધરાવતો આ બક્ષી પંચ વર્ગ, આ ગરીબ, પછાત, વંચિત, શોષિત, પીડિત એ વર્ગનો રાજકીય છેદ ઉડાડવાનો જે મેલી મુરાદો અને મેલી મંશા સાથે અવનવા ધારાઓ, અવનવા પરિપત્રો, અવનવા એક્ટ જે વર્તમાન સરકારો લાવી રહી છે એને અહીંયા સત્યાગ્રહ છાવણીમાંથી રણટંકાર સાથે હુંકાર કરું છું કે 1/8/2018 એલઆરડીનો જે ઠરાવ હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બક્ષીપંચનો છેદ ઉડાડવાની મેલી મંશા હોય, આવા તો અનેક ઠરાવો, અનેક કાયદાઓ, અનેક એક્ટ આ 156 બહુમતીના જોરે, અરે તમે એ ના ભૂલો કે સત્તાના જોરે તો રાજા રાવણનો પણ અહંકાર ટક્યો ન હતો. જો આ ગરીબ, પછાત, વંચિત, શોષિત, પીડિત એની જો જઠાર આગને ગુજરાતમાં જો ફાટી નીકળી તો આવનારા સમયની અંદર લઘુમતીમાં આવતો વાર નહીં લાગે, એ કાન ખોલીને તમે સાંભળી લેજો. આજે તો હુંકાર થયો છે મધ્ય ગુજરાતની ચરોતરની ખમીરવંતી ધરાવ પરથી, સ્વાતંત્ર્ય સેનાનીના કુળમાંથી, એના વંશમાંથી આ પક્ષી પંચ એસટી એસસી ગરીબ પછાત વર્ગોના પેલી બની અને અમિતભાઈએ હુંકાર કર્યો છે. આજે ગુજરાતના ગરીબ, પછાત, શોષિત, વંચિત વર્ગોના પેલી બને પાથી ખત્રીની ધરાવ હતી જ્યારે અવાજ થયો છે, આવનાર સમયની અંદર ગુજરાતના ગામડે ગામડા, તાલુકે તાલુકે, છેવાડાના ઘર સુધી આ વાત લઈ, આ મુદ્દા લઈ અને આ અભિયાનને વેગવંતુ કરી અને ગુજરાતની અંદર અન્યાયની સામે તાકાતથી લડવા માટે ગરીબો આવી રહ્યા છે, પછી પછાતો આવી રહ્યા છે, શોષિતો આવી રહ્યા છે, વંચિતો આવી રહ્યા છે અને ગુજરાતનો અન્યાયથી 18 વર્ગનો વર્ગ આવી રહ્યો છે એ વાત સાથે આ મંચ ઉપર બોલવા માટેનું જે પ્લેટફોર્મ. આદરણીય મરમી શક્તિસિંહજી, જેમના થકી, જેમની શરૂઆતથી આપણને સૌને માર્ગદર્શન મળ્યું છે એવા માન્ય અમિતભાઈ, માન્ય અર્જુનભાઈ, મંચસ્થ સૌ ઓબીસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો, સવારે લગભગ શક્તિસિંહભાઈ 7 વાગે નીકળ્યા હોય ત્યારે અહીંયા 10:30 પહોંચ્યા હોય એવા બક્ષી સમાજ અને સમાજ સિવાયના જે આગેવાનો આવ્યા છે એવા મારા મુરબીઓ, ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તોને વાલા પત્રકાર મિત્રો, મેં અમિતભાઈને કહ્યું હતું કે આભાર વિધિ કરીશ, બધાનો આભાર માનો, પણ સાથે સાથે અમિતભાઈએ જે મુદ્દાઓ માટે હાથ ઊંચા કરાવ્યા એ યાદ રાખીને જિલ્લે જિલ્લે આ ઓબીસી બચાવ એના ધરણા કરવાની તૈયારી છે કે નહીં એટલું પૂછી લઉં. છે એનો કાર્યક્રમ આવતીકાલે જ મોટા ભાગે તૈયાર થઈ
અને જેટલા મંચસ્થ આગેવાનો બેઠા છે એને વિનંતી કરું છું કે આપણે સૌ આ જિલ્લાના ધરણાઓમાં જવાનું છે. માન્ય શક્તિસિંહભાઈનો આદેશ પાર્ટીનો, બીજા રાજકીય પક્ષોને પણ બોલાવ્યા હતા, પણ કોંગ્રેસ પક્ષનું મુખ્ય નેતૃત્વ આવીને અહીંયા આ કાર્યક્રમને ટેકો અને સમર્થન આપવાની જાહેરાત કરે છે એ આપણા સૌના માટે ગૌરવની વાત. અને એટલે મોટાભાગના જ્યારે આપણે બેઠા છીએ ત્યારે આ જિલ્લે જિલ્લે ધરણા થાય એ 25-50 કે 100 લોકો નહીં, જાનો જોડવાની હોય જેમ ટ્રેક્ટરો સજાવો છો ને એમ ટ્રેક્ટરો સજાવવા પડશે. ઢોલના નગારે નાચતા ગાતા ઓબીસી એસસી એસટી લઘુમતી સમાજો એ બધાને સાથે રાખી અને આ લડતને આપણે મંડાણ કરવાના છે. શક્તિસિંહભાઈ, અમિતભાઈ, અર્જુનભાઈ, ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં છે. બક્ષી પંથની 52% વસ્તી, ઓબીસી એસસી એસટી લઘુમતીની 85% વસ્તી. આ વસ્તી વધતી હોય તો શાળાઓ વધવી જોઈએ કે ઘટવી જોઈએ? 6000 પ્રાથમિક શાળાઓ બંધ કરી એનો મતલબ બક્ષી પંથના દીકરાને ભણવા નહીં થઈ કરીએ થાય એ કરીએ, દલિતના દીકરાને ભણવા નહીં દઈએ, આદિવાસીના દીકરાને ભણવાનો અધિકાર નથી, લઘુમતી સમાજોમાં એકલા મુસ્લિમ નથી આવતા, એમાં બૌદ્ધ આવે છે, એમાં જૈનો આવે છે, એમાં પારસી આવે છે, એમાં ખ્રિસ્તી આવે છે. 8 લઘુમતી સમાજોને પણ ખતમ કરવાનું કાવતરું આયોજન બંધ થઈ રહ્યું છે. બક્ષીપંથની પંચાયતોમાં અનામત બંધ, વહીવટદારથી વહીવટ કરો, 40-50% કમિશન લઈ અને સરકારની ગ્રાન્ટો વાપરો, 65% મજબૂત બનો અને ચૂંટણી આવે ત્યારે રૂપિયાનો ખેલ પાડીને પ્રજાને ખરીદી લો. આ ભાવના સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. તમે અહીંથી જાઓ છો ત્યારે ચેતવું છું, જિગ્નેશભાઈ બેઠા છે, નમસાદભાઈ બેઠા છે, દિનેશભાઈ બેઠા છે, છેલ્લા 12 મહિનામાં જે દલિત સમાજની હત્યાઓ થઈ એનું મનોમંથન કરવું પડશે. ક્યાંક આપણે તો નથી ને, ક્યાંક આપણા લોકો તો હાથો નથી બનતા ને, ક્યાંક આદિવાસી સમાજ અને ઓબીસી સમાજને સામ સામે લાવવાની રણનીતિ ભાજપ કરી રહ્યું છે એનો ભોગ આપણે તો નથી બનતા ને. આપણા સમાજોમાં જે યુવા સંગઠનો બની રહ્યા છે, આપણા સમાજમાં જે ધર્મનો જનૂન લઈને વાતો કરી રહ્યા છે, એ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરીને આપણને જો નુકસાન કરતા હોય તો એવા સંગઠનોને પણ મનાવી પટાવી હાથ જોડી સાચી દિશામાં લાવવાની જવાબદારી પણ આપણી થાય છે. અને એટલે જ કોઈ પણ બનાવ ઓબીસી અને દલિત વચ્ચે બને, કોઈ પણ બનાવ લઘુમતી અને આદિવાસી વચ્ચે બને ત્યારે ચેતતા રહેજો, એ માર ખાવા વાળો પણ ભાજપ વિચારધારાનો હશે અને મારવા વાળો પણ ભાજપ વિચારધારા વાળો હશે. અને ચૂંટણીના સમયે બે સમાજો સામસે હવે આવી અને 5-25 હજાર મતનું ગાબડું પાડી દે. આ સમજણ માટે એક રોડમેપ બનાવ્યો છે. જેમ શક્તિસિંહભાઈએ કહ્યું, પંચાનું નિશાન નથી અને શક્તિસિંહ પોતે અહીંયા હાજર છે. અર્જુનભાઈ તો સ્વયં બક્ષીપંચ, આ બક્ષીપંચ સિવાયના લોકો અહીંયા હાજર છે ત્યારે આપણે જવાબદારી સાથે નીકળીએ છીએ. હવે આજે જેમ સૌ પોતપોતાના ખર્ચે આવ્યા છો એમાં આખી લડાઈ ટૂંકા ગાળાની ને લાંબા ગાળાની બે લડાઈના રોડમેપ તૈયાર થઈ રહ્યા છે. ટૂંકા ગાળાની લડાઈ માટે પણ કાર્યક્રમો કરીએ, લાંબા ગાળાની લડાઈ માટેના પણ કાર્યક્રમો કરીએ એ તમારામાંથી બધાને વિનંતી કરું છું કે તમારા તાલુકામાંથી, તમારા સમાજમાંથી વૈચારિક સુખી સંપન્ન યુવાનો અને બહેનોની યાદી બનાવો. એક એક ઝોનમાં 400-500 લોકોની શિબિરો કરીએ, એને સજ્જ કરીએ વિચારોથી, એને આવતા દિવસના જે સરકારના એજન્ડા છે એને એજન્ડાથી અવગત કરીએ અને શસ્ત્ર જે કંઈ વાતો આપણે રહેવાની છે એવી વાતો કરીને આપણે એને તૈયાર કરવા છે, વૈચારિક તૈયાર કરવા છે. આ તમામ વિગતો સાથે મંચસ્થ આગેવાનો આવ્યા છે.
તેમનો પણ ખૂબ આભાર માનું છું. આપ સૌ પર તકલીફ વેઠીને આખા દિવસનો કાર્યક્રમ બનાવીને આવ્યા છો ત્યારે આપ સૌનો પણ આભાર માનું છું. મીડિયા જગત, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ સવારના 10:30 થી માંડીને અત્યાર સુધી હાજરી આપી છે તેનો પણ આભાર માનું છું. આજના બંદોબસ્તી વ્યવસ્થામાં જે મિત્રો જોડાયા છે એ મિત્રોનો પણ આભાર માનું છું અને કાલે જેમ કાર્યક્રમ તૈયાર થઈ જાય